નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો પાંચ દિવસનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ ખેડૂત મિત્રો સાવધાન રહેજો તો મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવાની મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો તમામ સમાચાર જાણીશું પણ એ પેલા જે પણ મિત્રો હજી

ચૌદમો હપ્તો જાહેર કરવામાં આવશે જોકે મિત્રો હજુ સુધી મોદી સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર માહિતી જણાવવામાં નથી આવી પરંતુ સૂત્રો મુજબ એવી માહિતી સામે આવી છે કે જૂન મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતામાં ચૌદમો હપ્તો મિત્રો નાખવામાં આવશે જોકે મિત્રો તેરમા હપ્તાની વાત કરીએ તો મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ડીબીટીના માધ્યમથી મિત્રો તેરમો હપ્તો નાખવામાં આવ્યો તો મિત્રો ત્રણ મહિના વીતી ચૂક્યા છે તો મિત્રો હવે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં

આજથી પાંચ દિવસ સુધી મિત્રો વરસાદની આગાહી પણ મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો મિત્રો દિવસ સુધી વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે અને મુજબ ઝડપે પવન તેવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે તો મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા સુરત આ ઉપરાંત વલસાડમાં પણ વરસાદની આગાહી કરી છે તો મિત્રો આની સાથે સાથે નવસારી દમણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અને સાથે સાથે

ત્યાં અનિયમિત અને અપૂરતી વીજળી આપવામાં આવે છે જ્યારે ઘણા ખરા ખેતીવાડી ફીડરોમાં છેલ્લા દસ દિવસથી મિત્રો વીજળી જ મળતી નથી એટલે કે મિત્રો વીજળી જ મિત્રો બંધ થઈ ગઈ છે જેથી મિત્રો પાક ઓવારણાની કામગીરી પણ મિત્રો અટકી ગઈ છે છેલ્લા દસ દસ દિવસથી વીજળી મિત્રો નથી આપવામાં આવતી તેમજ મિત્રો અગાઉ ઓરવેલા જેટલા ખેતી પાક છે એ પણ મિત્રો મુરઝાઈ ગયા છે મિત્રો આ પાક નુકસાનીનું વળતર કોણ આપશે એવી પણ પરેશ માંગ કરી છે અને આ ઉપરાંત મિત્રો અમરેલીના પૂર્વ ધારાસભ્ય નેતા એવા પરેશ ધાણીએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મિત્રો પત્ર લખ્યો છે અને મિત્રો માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને દિવસે અને નિયમિત પૂરતી વીજળી મળે એવી મોટી માંગ મિત્રો પરેશ ધાનાણી દ્વારા મિત્રો કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરવાના છે આધાર કાર્ડ ને મિત્રો તમારે ફરજિયાત અપડેટ કરાવવું પડશે જે આ મિત્રો કેવા આધાર કાર્ડ ધારકોને તો મિત્રો જે લોકોએ 10 વર્ષ પહેલા મિત્રો આધાર કાર્ડ કઢાવ્યું છે એટલે કે 10 વર્ષથી મિત્રો કોઈ પણ અપડેટ પોતાના આધાર કાર્ડમાં નથી કરાવી તેવા તમામ લોકોએ ફરજિયાત પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવાનું રહેશે તો 10 વર્ષ પહેલા તમે આધાર કાર્ડ કઢાવ્યું છે ને કોઈ પણ અપડેટ નથી કરી તો તમારે ફરજિયાત અપડેટ કરાવવું પડશે અને આ સાથે મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે આધાર કાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ છે એટલે કે આ મહિનાની ત્રીસ તારીખ છેલ્લી તારીખ છે જો મિત્રો ફટાફટ ફોર્મ ભરી દેજો હજાર રૂપિયા તો તમારે ભરવાના જ છે અને જો નહીં ભરો તો તમારું પાન કાર્ડ મિત્રો નિષ્ક્રિય એટલે કે ડિસએક્ટિવ કરી દેવામાં આવશે મિત્રો બેંકની અંદર પણ પાન કાર્ડ જરૂરી હોય છે તો વેલા મિત્રો લિંક કરી લેજો આ ઉપરાંત મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે તમારે જો આધાર કાર્ડની અંદર અપડેટ કરાવી હોય તો મિત્રો અત્યારે મફતમાં અપડેટ કરાવવાની સુવિધા શરૂ છે જ્યાં મિત્રો અત્યારે આધાર કાર્ડમાં તમારે નામ ફેરવવું હોય સરનામું બદલવું હોય ફોટો બાયોમેટ્રિક ડેટા કોઈ પણ અપડેટ કરાવી હોય તો ચૌદ જૂન સુધી તમે મફતમાં કરી શકશો પરંતુ મિત્રો આ માટે તમારે સ્પેશિયલ માય આધાર પોર્ટલ ઉપર જવાનું રહેશે એટલે કે માય આધાર પોર્ટલ ઉપર ચૌદ જૂન સુધી મફતમાં તમે આધાર કાર્ડ મિત્રો અપડેટ કરાવી શકશો ત્યાર પછીના મિત્રો આપણે સમાચાર ઉપર મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે મિત્રો ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે દરેક ખેડૂતો માટે એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો બે હજાર બાવીસ અને ત્રેવીસમાં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદી કરવાનો રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમાં મિત્રો તમને ઉનાળુ મગનો ટેકાનો ભાવ જણાવી દઉં તો આ વખતે ઉનાળુ મગનો ટેકાનો ભાવ મિત્રો સાત રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે તો જે પણ ખેડૂત મિત્રોએ પોતાનો પાક એટલે કે મગના પાકને વેચવો હોય ટેકાના ભાવે તો મિત્રો ઓગણત્રીસ પાંચ બે હજાર ત્રેવીસથી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા મિત્રો શરૂ થઈ ગઈ છે અને મિત્રો અત્યારે પણ તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશો અને મિત્રો ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો પહેલી જૂન એટલે કે ગઈકાલથી મિત્રો ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે તો તમામ ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો તમારા મિત્રો સુધી શેર કરી દેજો આ વિડીયોને એક લાઇક કરી દેજો તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવા જ વિડીયો સાથે જય જવાન જય કિસાન